સોશિયલ મીડિયામાં મિત્રતા. એક આંટીને ભારે પડી ચેટ. સોશિયલ મીડિયા એક એવું માધ્યમ થઈ ગયું છે જેનો સૌ કોઈ ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયાના અનેક ફાયદાઓ છે, જો કે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરી બેસે છે ને બાદમાં પસ્તાવાનો વારો આવે છે. સોશિયલ મીડિયા પર ચેટ, આકર્ષણથી બંધાયા અનૈતિક સંબંધ. ઘટના છે પંચમહાલ જિલ્લાની, જ્યાં એક મહિલા સાથે પરપ્રાંતી યુવાને સોશિયલ મીડિયા પર મિત્રતા કરી. હર્ષવર્ધન બાબુલાલ સોની, વતની ધનનારી કલાગા, જોધપુર રાજસ્થાનનો વતની છે, જેને આંટી સાથે સોશિયલ મીડિયા પર મિત્રતા કરી ને બાદમાં ચેટિંગ શરૂ કર્યું. બંને વચ્ચે ચાલતા ચેટિંગમાં ટેલિફોનિક વાતચીત પણ વધી ને બાદમાં આકર્ષણ વધતા મહિલા અને યુવાને મળવાનું નક્કી કર્યું. મહિલાએ યુવાનને પોતાના ઘરે મહેમાન ગતિએ બોલાવ્યો. એટલું જ નહીં, મહિલા પોતાના પરિવાર સાથે યુવાનને લેવા માટે ગઈ હતી અને યુવાન પરિવાર સાથે હળીમળી જતા તેને 10 દિવસ સુધી પોતાના ઘરે રોક્યો હતો. આ દરમિયાન યુવાન અને મહિલા વચ્ચે અનેકવાર અનૈતિક સંબંધો બંધાયા હતા. તે સમયે બંને અંગત પળોના ફોટો પણ ખેંચ્યા. ત્યારબાદ યુવાન રાજસ્થાન પરત ફર્યો હતો. ફરિયાદી બેને હરીશ ઉર્ફે હર્ષવર્ધન સોની, કે જે મૂળ રાજસ્થાનનો ખેડાપા પોલીસ સ્ટેશનની હદમાં ધનનારી ગામનો રહેવાસી છે, એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરાવેલી. સંબંધમાં આવ્યો વળાંક. યુવાને રાજસ્થાન પહોંચ્યા બાદ સોશિયલ મીડિયા પર એક ફેક એકાઉન્ટ બનાવ્યું, જેમાં યુવકે મહિલા સાથેના ફોટો મૂક્યા ને ત્યારબાદ મહિલાની આસપાસ રહેતા લોકોને આ ગ્રુપમાં એડ કર્યા. આ મામલે યુવકે મહિલાને પોતાની સાથેની અંગત પળોના અશ્લીલ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને ₹1 કરોડની માંગ કરી. જો કે આ મામલે મહિલાએ પોલીસની મદદ લેતા પોલીસે યુવકના ફેક એકાઉન્ટના આઈપી એડ્રેસના આધારે તેને રાજસ્થાનથી ઝડપી લીધો, જેમાં આ આરોપીએ ફરિયાદી બેનના સાથે ફેસબુક ઉપર મિત્રતા કરી, એમના ઘરે આવી એની સાથે રિલેશન બાંધી અને દરમિયાનમાં એના કોમ્પ્રોમાઇઝિંગ કન્ડિશનના ફોટોગ્રાફ્સ વગેરે લઈ લીધેલા. એના આધારે આ બેનને અને એના પરિવારને ફેસબુકના વોટ્સઅપ ગ્રુપમાં ફ્રેન્ડ્સ ગ્રુપ નામનું ગ્રુપ બનાવીને એની અંદર આ કોમ્પ્રોમાઇઝિંગ કન્ડિશનના ફોટોઝ મૂકી અને તેમને બ્લેકમેલ કરીને ₹1 કરોડની માંગણી કરેલી, અને એ લોકોએ આરોપીને ત્યાં પકડી પાડ્યો છે. લોકલ પોલીસની પણ એમાં મદદ લેવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં આરોપી યુવકે ટેકનોલોજીનો બખૂબી ઉપયોગ કર્યો. સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી ફોટો વાયરલ કરવાની ધમકી આપીને અલગ અલગ સિમ કાર્ડ વસાવ્યા, જેમાં મોબાઈલ એપના સહારે ઇન્ટરનેશનલ નંબર બનાવીને ફોન કરતો જેથી તેનો ફોન નંબર ટ્રેસ ન થઈ શકે. ઝડપાયેલા આરોપીએ પોલીસ સામે પોપટની જેમ કબૂલાત પણ કરી. ઉન્હોને મેરા નંબર માંગા તો મેં નંબર દે દિયા, બાદ મેં મેરે કો યહાં બુલાયા ઓર લેને આયે વો મેરે કો ઓર એક દિન કા બોલા તો મેરે કો 10 દિન રોક લે જબરદસ્તી સંબંધ ચાલ રહા થા. તો બાદ મેં સર હા વો સર ફોટો થી હમારે સાથ મેં વો સબ તો વો મેરે કો બોલે તો મેં ફોટો ભેજ દી ઉનકો. હાલ તો પોલીસે આરોપીને ઝડપી લીધો અને તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જો કે આ કિસ્સો ચેતવણી સમાન છે. જે પણ મહિલાઓ અને યુવતીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તે તમામ લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે. આવા આકર્ષણ ક્યારેક તમારા અને તમારા પરિવાર માટે મોટી મુશ્કેલી પણ નોતરી શકે છે. ક્રિમિનલ માટે વિવેક સુથાર સાથે બીટીવી ન્યૂઝ પંચમહાલ.